94.3 My FM જીના હો તો જીઓ દિલ સે તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે જિંદગી એક્સપ્રેસમાં 94.3 My FM પર હું છું આરતી અને આજે લઈને આવી છું નવી વાર્તા નવા પાત્રો સાથે ને રોજની જેમ જ હું વાર્તા કહેવાનું શરૂ કરું એ પહેલાં યાદ કરાવી દઉં ફેસબુક પર જિંદગી એક્સપ્રેસનું પેજ છે એ પેજ પહેલાં લાઇક કરજો પછી એ પેજ પર રોજે રોજ વાર્તાના પોસ્ટર જોજો ને પછી એ પોસ્ટર નીચે જ લખજો મને કે તમને વાર્તા કેવી લાગી હું રાહ જોઈશ તમારી કમેન્ટ્સની હવે આજની વાર્તા કોનો વાંક સોનલ હાથમાં માથું પકડીને બેસી ગઈ સવારનો સમય હતો ઉતાવળ હતી બેસવાનું પોસાય એવું નહોતું તો પણ વારંવાર એની નજર રસોડામાં બેરણ છેરણ પડેલી વસ્તુઓ પર જતી હતી શાક સમારેલું પડ્યું હતું કઢી માટે દહીં વલોવીને રાખી દીધેલું લોટ બંધાઈ ગયેલો બસ ભાતની સીટી વાગે ત્યાં સુધી શાક કઢી થઈ જાય ગરમા ગરમ પૂરીઓ ઉતારી અપાશે અને મઠો તો સવારે આવતા વખતે જ લઈ આવેલી બસ હવે કોઈ પણ સમયે બચુ કાકાને કાંતા કાકી આવી પહોંચશે જમવા માટે ને એ જ સમયે સાસુએ રસોડામાં આવીને કહેલું મહેમાન નથી આવવાના લે તને કહ્યું તું ને નહોતું કહ્યું કહ્યું તું તે સાંભળ્યું નહીં હોય કોનો વાંક તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે કોનો વાંક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી અને આજે કહી રહી છું વાર્તા સોનલની આવું જ થતું સોનલ સાથે વાંક એનો જ નીકળતો સાસુએ માની લીધું કે એમણે સોનલને કહ્યું જ છે હકીકત એ હતી કે સાસુ જ્યારે રાત્રે એમના રૂમમાંથી બૂમ પાડીને કહેતા હતા કે સોનલ સાંજે પરિતોષનો ફોન હતો બચ્ચુ કાકાને કાકી કાલે નહીં પરમ દિવસે આવશે ત્યારે સોનલ ઘરમાં નહોતી એ સાસુ ભૂલી જ ગયેલા કે સોનલને શાક લેવા મોકલેલી ને તોય વાંક સોનલનો હતો કે સાસુની સૂચના એણે સાંભળી નહીં ઘરના બીજા કોઈ સભ્યના હાથમાંથી કાચનો ગ્લાસ પડીને ફૂટી જાય તો આ સોનલ હલકા ગ્લાસ લઈ આવી લાગે છે આ વખતે દૂધવાળો ન આવ્યો હોય તો આ સોનલે જ કંઈક કહ્યું હશે એને વરસાદ અને ભેજને કારણે કપડાં સુકાયા ન હોય તો આ સોનલે બરાબર તારવ્યા નહીં હોય કપડાં ચમચી ન જડતી હોય તો આ સોનલને બધી વસ્તુઓ આમ તેમ મૂકવાની આદત છે બધી વાતમાં સોનલનો વાંક જ હોય એવું કઈ રીતે શક્ય બને સોનલ ત્રસ્ત થઈ જતી દરેક વાતના વાંકનો ભાર ઉપાડી ઉપાડીને થાકી જતી તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે કોનો વાંક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી અને આજે કહી રહી છું વાર્તા સોનલની પરણીને આવી ત્યારે સોનલને આ બધું એટલું ખટકતું નહીં સ્વાભાવિક ક્રમ લાગતો ઇવન હસી પણ કઢાતું એ સમયે પણ પછી શબ્દો અણિયાળા થવા લાગ્યા કમસેકમ સોનલને તો એવું લાગવા જ માંડ્યું આ તે દૂધની તપેલી મૂકી નહોતી ને એટલે આ તે કોથમીર બરાબર ચૂંટી નહોતી ને એટલે આ તે આમ ને આ તે તેમ સોનલને લાગવા માંડેલું કે વરસાદ સુનામીને ભૂકંપ આવે એમાંય એનો વાંક હશે કદાચ કેવું હોય છે નહીં કામમાં ભૂલો કાઢવી દોષનો ટોપલો કોઈની ઉપર ઢોળી દેવો હંમેશા જાતને બચાવતા રહેવી આ બધું કેટલું સહજતાથી માણસો કરી લેતા હોય છે ને પાછા આ સામેવાળા માણસો એમ જ માનતા હોય કે પોતાના કામમાં તો ક્યારેય ભૂલ થાય જ નહીં સોનલના સાસુ બરાબર આવા એમનાથી દૂધ ઉભરાઈ જાય તો શુકન કહેવાય એમનાથી ગ્લાસ તૂટી જાય તો ઘરમાં નવું આવશે એમનાથી શાકના ફોડવા મોટા સમારાય તો નાતના જમણ જેવું શાક બનશે કોનો વાંક કહો તો મને તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી અને આજે કહી રહી છું વાર્તા સોનલની સોનલ બહુ અકળાઈ જતી ને એમાં એનો વર વિજય જો અડફેટે ચડી જાય તો તો આવી જ બને બિચારાનું નવાણીઓ કૂટાઈ જાય વાતનું મૂળ એને ખબર ન હોય ને પછી જો કોઈ સવાલ એ પૂછે તો આવી બને એનું તમે મમ્મીની જેમ મારો વાંક કાઢશો હે ને પાણીનો લોટો દવા પીને એમણે ખાટલા નીચે મૂકેલો ને મેં ક્યાંક મૂકી દીધો હશે એમ માનીને આખાએ ઘરમાં મને ગોતાવડાવ્યો ને પછી એમાં વાંક તો મારો જ નીકળ્યો એ તો સોનલ જ એ વખતે તેં કંઈક પૂછ્યું ને એમાં હું ભૂલી ગઈ લો બોલો હવે તમે બોલો તમારી મમ્મીની જેમ ફાઇલ પોતે ક્યાંક મૂકી દીધી હશે ને વાંક મારો નીકળશે હવે બિચારો વિજય પાણીના લોટાને પોતાની ફાઇલ વચ્ચે શું સંબંધને શું સામ્યતા એમ વિચારતો ઊભો રહે ને સોનલની આખા દિવસની અકળામણ વિજય પર ઠલબાય વિજય ન હોય તો છોકરાઓ એના હાથમાં આવે વગર વાંકે સોનલ પણ એટલું ન સમજી શકે કે સાસુમાં પોતાનો જેમ વાંક કારણ વગર કાઢે છે
એવું જ એ પોતાના પતિ અને બાળકો સાથે પણ કરી રહી છે. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. કોનો વાંક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા સોનલની. અઘરો બની જાય છે કોઈ પણ વ્યક્તિ માટે જ્યારે એની પર દોષનો ટોપલો ઠળે. ધીરે ધીરે સોનલને એમ થવા લાગ્યું કે એનો જ વાંક નીકળશે. કામ કરવામાં એનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો ને પછી તો એની ખરેખર ભૂલો થવા લાગી. એ કશુંક ભૂલવા લાગી, એનું ધ્યાન ઓછું રહેવા લાગ્યું ને એની ક્ષમતાએ ઘટવા લાગી. સામાન્ય રીતે સરળતાથી સાંભળી લેતી સોનલ હવે વાતે વાતે સામે નાનકડો તો નાનકડો જવાબ તો આપતી જ. એને સાસુ કહી કે એ પહેલાં જ બોલી નાખતી, વાતને શરૂ થતાં પહેલાં જ તોડી પાડતી. સાસુને લાગતું કે સોનલ વધુ પડતા સ્વતંત્ર મિજાજની થઈ ગઈ છે. વિજયને લાગતું સોનલ ઓવર રિએક્ટ કરે છે ને સોનલને લાગતું કે એ સાચી છે. થતું એવું કે સતત તંગ રહેતું વાતાવરણ, કંઈ થતું રહી તો પણ કશુંક બનશે એવી પરિસ્થિતિ સર્જાયેલી રહેતી ને સોનલ સતત તૈયાર રહેતી એની પર થતા વારને ખાળવા માટે. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. કોનો વાંક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા સોનલની. સોનલની આવી સ્થિતિને કારણે થોડી ઘણી અસર તબિયત પર પણ થવા લાગી. 38 વર્ષની ઉંમરે એને હાઈ બ્લડ પ્રેશર આવ્યું. ડોક્ટરે દવા સૂચવી, યોગ ને મેડિટેશન સૂચવ્યા, પણ મનનો રોગ એમ જાય. વિજયને ખરેખર ચિંતા થઈ આવી. આ સોનલ જ નહોતી, એની સેન્સ ઓફ હ્યુમર જાણે અદૃશ્ય થઈ ગયેલી. એની શાંત પ્રકૃતિ બદલાઈને હવે એક ઉચાટવાળી બની ગયેલી. ઘડીમાં એને દયા આવતી એની પત્ની માટે ને ઘડીમાં ગુસ્સો ચડતો. કબૂલ કે પોતાની મમ્મીનો સ્વભાવ જ છે વાત વાતમાં ટોકવાનો, પણ એથી કરીને તબિયત પર અસર થાય તો કેમ ચાલે? વિજય મૂંઝાઈ રહ્યો. મમ્મીને કહેવા જાય તો એ તરત કે, લે તારી બહુને કંઈ કહેવાય નહીં, ભારે પૈસા તારી બહુ તો. ને સોનલને કંઈ કહે તો તરત કે, ખેંચો તમે તમારી મમ્મીનો પક્ષ, તમે કાઢો મારો માર્ક એટલે તમને સંતોષ થાય બસ. બિચારો વિજય, કોનો વાંક કાઢે ને કોનો નહીં. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. કોનો વાંક જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને કહી રહી છું વાર્તા સોનલની. મામાજી ને મામીજી આવેલા બે ચાર દિવસ રોકાવા માટે. સારું થયું એમણે પોતાની નજરે સોનલ અને પોતાની બહેન વચ્ચેનો સંવાદ જોયો. મામાને હસવું આવી ગયું. સાયકોલોજીનો પ્રોફેસર હતા એ. વિજય એમને પોતાને મૂંઝવતી વાતે પ્રશ્ન કહીએ જ દીધેલા. મામાએ એ દિવસે સાંજે જ પ્રયોગ શરૂ કરી દીધો. જમવા બેઠેલા બધાએ અને સોનલના સાસુ તરત બોલ્યા, સોનલે શાક બનાવ્યું છે ને એટલે મીઠું ઓછું છે, બાકી હું આટલું ઓછું મીઠું ના નાખું. મામાએ આ તક ઝડપી લીધી. તું ભૂલે છે બેન, મારે મીઠું ઓછું ખાવાનું છે ને તમને કદાચ એવી રસોઈ ફાવે ન ફાવે એટલે મામીએ જ બનાવ્યું છે. સોનલના સાસુનું આ શિક્ષણ ત્યારથી ચાલુ થયું તે મામા ગયા ત્યાં સુધી ચાલ્યું. મામાએ પૂછ્યું, બેન આ તું સોનલનો વાત વાતમાં વાંક કાઢે છે એમાં મને તારો વાંક વધુ જણાય છે. નાનપણમાં તું ઘરના બધા સાથે આમ વરતતી, ભાઈએ રમવા બોલાવી એટલે મારાથી ઘરકામ ન થયું, બાએ ખીચડી જમાડી એટલે મને ઊંઘ આવી, આણે આમ કર્યું આણે તેમ કર્યું. પણ યાદ છે ને આપણે જ્યારે કોઈનો વાંક કાઢતા ત્યારે આપણા બાપુ આપણને શું કહેતા? મામાએ બેનને પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા સોનલની. વાર્તા છે કોનો વાંક. વાત તો સાચી હતી મામાજીની. એમના બાપુ હંમેશા કહેતા, કોઈનો વાંક કાઢો, કોઈ તરફ આંગળી ચીંધો ત્યારે અચૂક યાદ રાખવું કે બાકીની આંગળીઓ આપણી તરફ રહે છે. આટલા વર્ષોમાં ક્યારેય સોનલે કોઈ વાંક તારો કાઢ્યો છે? બેન એ મોટી થઈ અને એના સંસારની ફિકર હોય, તું વાતે વાતે એને ટોકીશ, એનો વાંક કાઢીશ તો કેમ ચાલશે? આ તો ઠીક છે સંસ્કારી ઘરની છોકરી છે, સામે તડને ફડ નથી કરી નાખતી. બાકી આજકાલના છોકરાઓને ગમે નહીં આવું બધું. તને નથી ખબર બાપુ હંમેશા એમના વિદ્યાર્થીઓની ભૂલ હોય તોય કેટલું પ્રેમથી સમજાવતા.
રહેવા દે આ બધું બે, બોલતા પહેલા એક ક્ષણ, એક ક્ષણ માટે તો વિચાર કર. સોનલના સાસુ વિચારમાં પડી ગયા. વાત તો સાચી હતી ભાઈની. હંમેશા એમણે પોતાની ભૂલને છાવરવા, કંઈક બહાનું કાઢવા સોનલનો વાંક કાઢ્યો. સોનલ સામે બોલતી નહોતી એટલે ઉમળકાથી એ બોલ્યા, હા હા, હવે ધ્યાન રાખીશ હો ભાઈ. બાપુના ગુણ તારામાં બરાબર ઉતર્યા છે, મને પૂરેપૂરી સમજ પડી ગઈ. સાસુમાં ઊભા થવા ગયા ને પગ પાસે પડેલો ચાનો કપ અથડાયો. કપ સ્વાભાવિક રીતે તૂટી ગયો. સોનલ હાંફળી ફાંફળી દોડતી આવી. સાસુની નજર એક ક્ષણ માટે ભાઈ સાથે મળી ને પછી હળવાશથી બોલ્યા, એ તો મારો પગ અડી ગયો ને કપ તૂટી ગયો, કશું નથી, જાતું તારે. મામાના ચહેરા પર સંતોષનું હાસ્ય છવાયું ને સોનલની આંખોમાં છળછળ્યા. આ હતી આજની વાર્તા કોનો વાંક. 94.3 My FM, જીના હો તો જીઓ દિલ સે.